નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. 700 વિધિ મુજબ આજે હોળિકા દહન. ડાકોરના માર્ગો પર પદયાત્રીઓ માટે મયુર દવેની ટીમ દ્વારા લીલી ગાંઠનું વિતરણ. પિચકારીઓ તેમજ ધાણી ખજૂર આડા ખરીદવા લોકો ઉમટી પડ્યા. સૌપ્રથમ હોળીની શુભકામનાઓ. આજે બપોર બાદ પૂનમ બેસતા હોળી પર્વની ઉજવણી શાસ્ત્રોક્ત વિધિ મુજબ આજે સાંજના સૂર્યાસ્ત પછી હોળી પ્રગટાવવામાં આવશે. ડાકોરમાં આજે હોળિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે બપોરે 3:14 વાગે પૂનમ શરૂ થાય છે અને શુદ્ધ કાળ પણ મળી રહ્યો હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે. આજે સાંજે 6:48 થી હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત છે, જે રાત્રે 9:10 સુધી છે. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે સાંજે 7 કલાકે હોળી દહનનો કાર્યક્રમ મહંત દિલીપદાસજી મહારાજની અધ્યક્ષતામાં યોજાશે. આમ મોટા ભાગના મંદિરો તેમજ સોસાયટીઓ મહોલ્લાઓમાં શેરીઓમાં હોળિકા દહન આજે સાંજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રખ્યાત એવા ડાકોર મંદિરમાં પણ આજે સાંજે હોળિકા દહનનો કાર્યક્રમ યોજાનાર છે. આમ મોટા ભાગના મંદિરોમાં આજે સાંજે હોળિકા દહનનો કાર્યક્રમ પૂજા અર્ચના અને પૂજા અર્ચના સાથે કરવામાં આવનાર છે, જેના લીધે શ્રદ્ધાળુઓ સાંજે ઉપવાસ છોડનાર છે. ડાકોરના ઠાકોરના દર્શન માટે પદયાત્રીઓના સંઘો જય રણછોડ માખણ ચોરના જય ઘોષ સાથે ઉમટી પડ્યા છે. અમદાવાદના જશોદાનગર ચોકડીમાં ડાકોર જવાના માર્ગો ઉપર પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આવતીકાલે ડાકોર મંદિરમાં 5 લાખથી વધુ ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાખોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ખેડા જિલ્લાના પ્રશાસન દ્વારા અનેક જાતની સુવિધાઓ અને પોલીસની સખત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડિયા ભાજપ રાધાકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ડાકોર જતા પદયાત્રીઓ માટે બુમ્મસ ગામ પાસે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તજનો અને પદયાત્રીઓ માટે 600 કિલોથી વધુ ઠંડી દ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાભાવી ખાડિયા ભાજપના કાઉન્સિલર મયુર દવે તેમજ નીરવ મોદી તેમજ કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ સહિત ભાજપ ખાડિયા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તેઓએ પદયાત્રીઓને ઠંડી દ્રાક્ષનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે. બુધવારે સવારે 5 વાગે ડાકોર મંદિરના દ્વાર ખુલશે અને 5:15 કલાકે મંગળા આરતી થશે. ત્યારબાદ મંદિર 8:15 કલાક સુધી ખુલ્લું રહેશે. 8:30 થી 9 વાગ્યા સુધી શ્રીજી મહારાજના બાલ ભોગ, શૃંગાર ભોગ, ગોવાલ ભોગ અને વિગેરે દર્શન થશે. બપોરે 1 વાગ્યાથી શ્રીજી મહારાજને રાજભોગ ચડાવવામાં આવશે. બપોર 3:30 કલાકે ફરીથી મંદિર ખુલશે અને સાંજે 6:30 થી 9:30 સુધી ભગવાનના દર્શન માટે મંદિરના દરવાજા ખુલ્લા રહેશે. ત્યારબાદ નિત્યક્રમ મુજબ શ્રીજી મહારાજના દર્શન થશે. આમ ડાકોરના તમામ જગા ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, તેમજ ડાકોર જતા સર્વ માર્ગો ઉપર પદયાત્રીઓથી ઉમટાઈ રહ્યા છે. પદયાત્રીઓમાં પણ સંઘો તેમજ અલગ અલગ રીતે ચાલનારા લોકો પણ ઉમટી પડ્યા છે. અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકોને સેવા કાર્ય પણ કરી રહ્યા છે. આમ ડાકોરના માર્ગોમાં એક અનેરો ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
હોળી ધૂળેટીનો તહેવાર એટલે કે એકબીજા પર રંગ ઉડાડી રંગોત્સવ મનાવવાનો તહેવાર. ધૂળેટીમાં મોટેરાઓની સાથે નાના ભૂલકાઓ પણ પિચકારીમાં રંગવાળું પાણી ભરી એકબીજા પર ઉડાડી આનંદ માણતા હોય છે. સૌથી વધારે જો કોઈને ઉત્સાહ હોય તો ખાસ કરીને નાના ભૂલકાઓને હોય છે હોળી ઉત્સવનો. બજારમાં નાના ભૂલકાઓ માટે આકર્ષક જમાવતી અવનવી ડિઝાઇનની પિચકારીઓ આવી ગઈ છે અને તેને ખરીદવા માટે લોકો પણ ઉમટી પડ્યા છે. મોંઘવારીના આ જમાનામાં દર વર્ષે પિચકારીના ભાવમાં ઉછાળો જોવા મળે છે. આ વર્ષે પણ બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર 20-25% ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ₹25 થી ₹750 સુધીની અવનવી ડિઝાઇનની પિચકારીઓ જોવા મળી રહી છે. બજારમાં છોટા ભીમ, ટેન્ક ટાઈપની પિસ્તોલ જેવી તેમજ સ્કૂલ બેગ ટાઈપની પિચકારીઓ, જેમાં ખાસ કરીને હવાના પ્રેશરથી ચાલતી હોય તેવી પિચકારીઓએ રંગ જમાવ્યું છે. પિચકારીઓની સાથે સાથે જ રંગબેરંગી કલર, અબીલ, ગુલાલ, હીરાકણી જેવા રંગો એ અનેરું મહત્વ છે. ખાસ કરીને હર્બલ કલરનું આ વખતે ખાસ મહત્વ જોવા મળી રહ્યું છે. પાણીનો બગાડ ઓછો થાય તે માટે લોકો પણ સચેત બન્યા છે અને તેથી જ કોરા રંગની હોળી રમવાનો આગ્રહ રાખી રહ્યા છે. બજારમાં છેલ્લી ઘડીએ પિચકારી રંગો, ખજૂર, હાડા, ધાણીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના આગામી ફિલ્મ ફેન કોસ્ટાર વાલુસ્ચા ડિસોજા અમદાવાદ ખાતે INIFD ના અનોખા નવા સેન્ટર લેવલ નેક્સ્ટ ના લોન્ચ માટે INIFD માં ઉપસ્થિત રહ્યા હતા. INIFD ને વિશ્વભરમાં સૌથી વધુ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ નેટવર્ક ધરાવતી એકમાત્ર સંસ્થા છે અને તેને આ માટે ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે. લંડન, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, નેપાળ, દુબઈમાં ખાસી એવી સફળતા પછી INIFD એ હવે શિકાગોમાં પણ પોતાનું સેન્ટર શરૂ કર્યું છે, જે અમેરિકાના શ્રેષ્ઠ શહેરોમાંનું એક શહેર છે. ફેશન ડિઝાઇન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન છે ઓર ઉન સબકી ઇસી ડિમાન્ડ પે ઉનકો અભી આજ યહાં પે પૂરે દિન અભી સ્ટુડન્ટ્સ કે સાથ મેં રહેંગે ઓર ઉનકે સાથ મેં પૂરા અપને એક્સપિરિયન્સ શેયર કરેંગે ઓર ઉનકો અપની ગાઈડલાઇન્સ દેંગે. આજ કા જો પ્રોગ્રામ હૈ વો ઇનકા વલુષા જો હૈ વો ફેન્સી આને વાલી મૂવી કી હિરોઇન હૈ. उनको यहाँ पे स्टूडेंट्स के इंटरेक्शन के लिए पर्टिकुलरली जो है वो INIFT अहमदाबाद को जो है 1999 में हुआ था और उसके बाद में अभी इसको पूरा न्यू लुक दिया गया है, न्यू हाईटेक सेंटर बनाया हुआ है. तो उसके इनॉग्रेशन के लिए और INIFT लंदन के ऑनलाइन प्रोग्राम्स का लॉन्चिंग करने के लिए जो कि हम थ्रू आउट इंडिया लॉन्च कर रहे हैं. INIFD दररोज विकसित थाय अने ડિઝાઇનમાં એજ્યુકેશનમાં અવિરત વિશ્વભરમાં આગળ ધપાવવા માટે યશરાજ બેનરની ફિલ્મ ફેનમાં બોલિવૂડ કિંગ ખાન સાથે હિરોઇન તરીકે આવનાર વાલુસ્કા ડિસોજા એ અમદાવાદની મહેમાન બની હતી, જ્યાં તેઓએ INIFD ના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. અને INIFD અનેક વર્ષોથી રાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા ફેમિના મિસ ઇન્ડિયાના એજ્યુકેશન પાર્ટનર તરીકે રહી ચૂક્યા છે. INIFD ના કોર્પોરેટ ડિરેક્ટર રીતુ કોચરે INIFD મિસ ટેલેન્ટ વિજેતા ફેમિના મિસ ઇન્ડિયા ખાતે ભવ્ય સમારંભમાં તાજ પહેર્યો હતો. લેકમે ફેશન વીક ખાતે INIFD પ્રેઝન્ટેશન નેક્સ્ટ સો મેઇન સો એરિયા ખાતે અપકમિંગ જન નેક્સ્ટ ડિઝાઇનર્સના તમામ ઉગતા ડિઝાઇનર્સ માટે પ્રીમિયમ પ્લેટફોર્મ લેકમે ફેશન વીક દરમિયાન પ્રોત્સાહિત કર્યું હતું. INIFD ની ભારતની સતત છેલ્લા 12 વર્ષથી સફળ સિઝન ધરાવતી મોસ્ટ સેલિબ્રિટી ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં ઓફિશિયલ નોલેજ પાર્ટનર તરીકે જોડાયા છે. Thank you.
ફરીથી હોળીની શુભકામનાઓ સાથે આપ નિહાળી રહ્યા હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.